ગુજરાતમાં દલિત દીકરી ઉપર થયેલ અત્યાચાર મામલે દાહોદના અનુસૂચિત જાતિના ભાઈઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક સજાની માંગ કરાઈ હતી. ભારત એ માનવતાવાદી દેશ છે તેવા સમયે ગુજરાત રાજ્યમાં જેનું મોડેલ આખા દેશમાં વખણાય છે તેવા સમયે તાજેતરમાં જ બે ગેરબંધારણીય માનવતાની તેમજ ગુજરાતના 48 લાખ જેટલા દલિતોની અસ્મિતા ગૌરવ અને તેમના અસ્તિત્વને ઠેસ પહોંચાડે એવી સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકનાર ઘટનાઓ બનવા પામી છે. તેને લઈને આજરોજ દાહોદના પ્રાંત અધિકારીને આવેદન સુપ્રત કરવામાં આવ્યું, જેમાં ગુજરાતની બે ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એક તો અરવલ્લી જિલ્લાના સાયરા ગામે અનુસૂચિત જાતિની દીકરીનું અપહરણ કરી બળાત્કાર ગુજારી બાદમાં હત્યા કરનાર ગંભીર માનવ અધિકાર ભંગના બનાવમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા તેમજ અન્ય કલમો થકી બંધારણની મૂળભૂત ભાવના ટકી રહે તેવી ન્યાય આપવાની વિનંતી કરવામાં આવી હતી. તેમજ બીજી જે ઘટના, દાહોદના ડેપો ખાતે ફરજ બજાવતા મહિલા કંડક્ટરને જતી વિરુદ્ધ શબ્દો કહીને સમગ્ર જાતિને અપમાનિત કર્યો સમાન છે. તેઓની ડબલ નોકરી ઉપરાંત ધાકધમકીની પરિભાષામાં અમરેલીના સુરક્ષા અધિકારી શ્રી દિલીપસિંહ ચૌહાણ તેમણે દાહોદ ડેપોના એટીઆઈ શ્રી મુકેશ પટેલને ફોન પર મહિલા કંડક્ટરને બાંસવાડા રૂટ પર છે તે દલિત સમાજની હોય તેની જાતિ વિશે ગેરબંધારણીય શબ્દો વાપરીને ધાકધમકીની પરિભાષામાં વાતચીત કરીને જો આવી જ રીતે તમામ જગ્યાએ અવર જવર કરતા ફરજ બજાવતા બહેનોની સુરક્ષાની જવાબદારી જો જાતિવાદી માનસિકતાના અધિકારીઓ પાસે હશે તો શું આપણા સમાજની સુરક્ષા થશે? સદર બાબતોને ખૂબ ગંભીરતાપૂર્વક લઈને જલ્દીથી આ અંગે યોગ્ય ઘટતું કરીને દોષિતોને સજા કરીને યોગ્ય ઉદાહરણ પૂરું પાડીને સમાજની આ દીકરીને ન્યાય અપાવો તેવી આશા કરીએ છીએ તેવો રોષ વ્યક્ત ગુજરાતના રાજ્યપાલ અને દેશના રાષ્ટ્રપતિને દાહોદના પ્રાંત અધિકારી દ્વારા સુપ્રત કરવામાં આવ્યું હતું. નઈમ મુંડા, ZSTV, દાહોદ.